નમસ્કાર, અમે શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર FY BEDમાં અભ્યાસ કરીએ છીએ. હું બારિયા દિવ્યા અને મારી સાથે છે ઓળેદરા ઉર્વશી. મિત્રો, આજે આપણે ચોરસમાંથી કાણાવાળો ચોરસ કઈ રીતે બનાવવો તેનો મોડેલ દ્વારા અભ્યાસ કરીશું. મારી પાસે ચતુષ્કોણના અનિયમિત આકારના 4 ટુકડાઓ છે. આ ટુકડાઓને એવી રીતે ગોઠવવામાં આવે કે પરિણામે ચોરસ મળે. જોઈએ ટુકડા 1 ને ગોઠવતા ટુકડા 2 ટુકડો 3 અને ટુકડા 4. અહીં જે ચોરસ બને છે તે આકૃતિ 1 માં દર્શાવેલ છે. અહીં આકૃતિ 1 માં જે ચોરસ મળે છે તેના ખૂણાઓ અંદરના ખૂણાઓ EFGH વડે દર્શાવેલ છે, તેમજ બહારના ખૂણાઓ ABC અને D વડે દર્શાવેલ છે. હવે આ ચોરસના ચારેય ટુકડાઓની અદલા બદલી કરવાથી, એટલે કે ટુકડા 1 ને ટુકડા 2 ની જગ્યાએ અને ટુકડા 2 ને 1 ની જગ્યાએ તથા ટુકડા 3 ને 4 ની જગ્યાએ અને ટુકડા 4 ને 3 ની જગ્યાએ ગોઠવતા આપણને કાણાવાળો ચોરસ મળશે. જોઈએ. આ ટુકડો 1, આ 3, આ 4 અને આ 2. હવે આ ટુકડાઓની અદલા બદલી કરતા, એટલે કે ટુકડા 1 ને 2 ની જગ્યાએ, 2 ને 1 ની જગ્યાએ, તેમજ ટુકડા 3 ને 4 ની જગ્યાએ અને 4 ને 3 ની જગ્યાએ ગોઠવતા આપણને કાણાવાળો ચોરસ મળશે. જોઈએ. અહીં જોઈ શકો કે આપણને કાણાવાળો ચોરસ મળે છે જે આકૃતિ 2 માં દર્શાવેલ છે. અહીં આકૃતિ 1 માં જે ખૂણાઓ અંદરની તરફ જોવા મળતા હતા તે ખૂણાઓ આકૃતિ 2 માં બહારની તરફ જોવા મળે છે, અને આકૃતિ 1 માં જે ખૂણાઓ બહારની તરફ જોવા મળતા હતા તે ખૂણાઓ આકૃતિ 2 માં અંદરની તરફ જોવા મળે છે. અહીં આકૃતિ 1 માં ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ કરવાથી મળે છે, અથવા ચારેય ચતુષ્કોણના ટુકડાઓના માપનો સરવાળો કરવાથી મળે છે. તેમજ આકૃતિ 2 ના ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ કરવાથી મળે છે, તથા તેના અંદરના કાણાવાળા ચોરસનું ક્ષેત્રફળ બાદ કરતા ફરી મૂળ ચોરસનું ક્ષેત્રફળ મળશે. ધન્યવાદ. આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.